व्रत जप तप न करे तो एना जीवन आवा मोहता जेवा થઈ જાય એના જીવનો આવા મોહતા જેવા થઈ જાય પછી એને કોઈ અસર ન કરે પછી જલ્દી એને શિક્ષાપત્રી અસર ન કરે અને ભાગવતને ભૂષણ અસર ન કરે એને ગમે એવા સાધુઓની વાતો કરે તો ગણિતમાં અસર ન કરે કારણ કે એના જીવન જ મોહતા જેવા થઈ ગયા હોય એ ગર્જ ગર્જ કા મારા વચનામૃતમાં કીધું ને કે મલમલનો કપડું હોય એને ધોવું હોય થોડો સાબુ દઈએ તરત ચોખ્ખું થઈ જાય પણ મહારાજ કે આવા મોદિયા ધોવા હોય તો દિવસો સુધી ગરમ પાણીમાં બોળવા પડે પલાળવા પડે અને પછી ધોબી ખાતે જાય ત્યારે કેટલાય ધોકાઓ મારે ને ત્યારે એ ચોખ્ખા થાય એમ આપણા જીવન જો આપણે વ્રત જપ તપ એ ન કરીએ તો આપણા જે જીવન છે એ આવા મોહતા જેવા થઈ જાય આપણા માઇન્ડ જે છે એ આવા મોહતા જેવા થઈ જાય પછી તર્ક અને વિતર્ક કર્યા કરીએ નકરા માટે એકાદશી નું વ્રત છે હવે એકાદશી દરેક માણસ એમ કે એકાદશી જે છે એ કરીએ કઈ રીતે કરવી કોને કરવી તો શાસ્ત્રોની અંદર લખ્યું છે દેવલ ઋષિ એવું કહે છે કે 8 વર્ષથી ઉપરના અને 80 વર્ષના અંદર દરેક વ્યક્તિ માત્ર એકાદશી કરવી જોઈએ એકાદશી એ કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય કે વૈષ્ણવ સંપ્રદાય કે એવું નથી એકાદશી વ્રત કરવાનો તમામ પુરાણોમાં પણ કહ્યું છે શિવ પુરાણ વાંચો વિષ્ણુ પુરાણ વાંચો સ્કંદ પુરાણ વાંચો પદ્મ પુરાણ વાંચો દરેકની અંદર એકાદશીના વ્રતનો મહિમા કયો છે કે દરેક વ્યક્તિ 8 વર્ષથી ઉપર 8 વર્ષથી ઉપરનો તમારો બાળક થયું એટલે ફરજિયાત એને એકાદશી કરાવડાવવી જોઈએ 80 વર્ષના અંદરના સુધીના દરેકે કરવી જોઈએ પછી 80 વર્ષ થાય ને પછી એમ કે ઘરે મૂકી દઈએ તો કોને છોડવાનો 80 વર્ષ પછી તમારું શરીર સંપત્તિ સારી ન હોય તમારું શરીર સારું ન હોય તમારી પાચન શક્તિ સારી ન હોય તો તમે ન કરો તો વાંધો ને બાકી ચાર ચાર લાડવા પચાવી જતા હોય અને એકાદશી આવે ત્યારે એમ કે ગમે 80 વર્ષ થઈ ગયા બાકી તો પછી 100 વરા સુધી ફર્સ્ટ ક્લાસ દાંત હોય ભગવાને દયા કરી હોય 100 પ્રતિષ્ઠા કરતા હોય એવું શરીર હોય તો ભાઈ કરવી જ પડે એમાં છુટકારો ન લેવો 8 વર્ષથી ઉપર 80 વર્ષની અંદર દરેક વ્યક્તિ એકાદશી કરવી ફરજિયાત છે હવે એકાદશી એમાં સર્વપ્રથમ તો એવું કહ્યું કે દરેક વ્યક્તિ ઉપવાસ કરીને કરવી ઉપવાસ એટલે શું ઉપવાસ એટલે કેવળ પાણી ઉપર રહીને એકાદશી કરવી આવું પહેલું વિધાન છે કદાચ પાણી ઉપર રહી ન શકતા હોય તો દૂધ બીજી વાત હતી કે દૂધની ઉપર એકાદશી કરવી કે દૂધ પીને એકાદશી કરવી દૂધ પીને 11 ન કરી શકતા હોય તો ત્રીજી વસ્તુ આવી કંદમૂળ એટલે ફ્રૂટ એ ફ્રૂટને લઈ આહાર લઈ અને એકાદશી કરવી હવે ફ્રૂટથી પણ ન રહી શકતા હોય તો ચોથી વસ્તુ એવી બતાવી કે ઋષિધામ એટલે મોરિયો સામો રાજગરો એના માધ્યમે કરી અને એકાદશી કરવી છેલ્લે બતાવી ફલાહાર કરીને એકવાર ફલાહાર કરીને પણ એકાદશી અવશ્ય કરવી હવે તે શાસ્ત્રમાં બતાવ્યું છે કે એકાદશી નારદજી પુરાણમાં બતાવ્યું કે એકાદશી જે નથી કરતો એને શું થાય છે તો એકાદશી નથી કરતો ને એકાદશીના દિવસે જે અનાજને ખાય છે એ કોરીએ પંચ બ્રહ્મ હત્યાનો એને પાપ લાગે છે હું તો ત્યાં સુધી કહું
કે જિંદગીમાં બની શકે તો પુણ્ય ન કરી શકો તો કાઈ નહીં, પણ પાપ શા માટે દર 15 દિવસે વારો છો? એક દાડા મરી જઈએ? કોળીએ કોળીએ પંચ બ્રહ્મ હત્યા, અનાજની અંદર આવીને વાસ કરે છે, રહી છે, એનું પાપ લાગે, દોષ લાગે છે. અરે દેવલ ઋષિ તો ત્યાં સુધી કહે છે કે એકાદશી જે વ્યક્તિ કરતો નથી, એકાદશી જે વ્યક્તિ કરતો નથી અને આવી વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એવી યમપુરીમાં જાય છે અને એવાની અંદર કે જે નદી યમપુરીમાં જેમાં પરું માંસ રુધિર મૂત્ર અને વિષ્ઠાઓથી જે નદી ભરી છે, જેને એકાદશી નથી કરી, એકાદશીના વ્રતો જેને નથી કર્યા, એવા લોકો આવી નદીની અંદર પડે છે અને એવી નદીની અંદર યમના દૂતો એને ગરકાવ કરાવે છે, એને ડૂબકા ખવડાવે છે કે જેમાં કેવલ મૂત્ર ભર્યું હોય, જેમાં વિષ્ઠા ભરી હોય, જેમાં પરુ ભર્યું હોય. દેવલ ઋષિના શબ્દો સ્પષ્ટ છે અને સતાનંદ સ્વામીએ ભાષ્યની અંદર એને ટાંક્યા છે. દરેક વ્યક્તિએ 8 વર્ષથી ઉપર 80 વર્ષથી અંદરના એકાદશી કરવી જોઈએ. એકાદશીના દિવસે જે અનાજને રાંધે છે, જે અનાજને ખાય છે, જે અનાજની રસોઈ, ઘણા એમ કે આપણે કરીએ છોકરા માટે કરી દઈએ, પણ નહીં, તમે જો રસોઈ બનાવશો બાળકો માટે 8 વર્ષથી ઉપરના માટે, તો તમે પણ એટલા જ દોષી છો. અરે અનાજને સુંગે બનાવી રસોઈને સુંગે, અને ત્યાં સુધી લખ્યું સ્કંદ પુરાણમાં કે એને જોવે તો એકાદશી બળી જાય તમારી. તમે કઈ રીતે એવું વિચાર કરશો? એકાદશીનો મહિમા અદ્ભુત વર્ણન કરેલો છે. એકાદશી એને કરવાએ કરી અને ખૂબ એની અંદર એક તો પવિત્રતા આવે. એકાદશી કેમ કરવી? હવે બતાવો એકાદશી આ કરવામાં હવે કેમ કરવી? આગળ તો એકાદશીનો અર્થ જ એવો થાય છે, એકાદસ, 10 ઇન્દ્રિય, 11 મન, એના આહાર માત્રને બંધ કરી દઈએ, એના આહાર માત્રને બંધ કરી અને જે પ્રભુ પરાયણ બન્યું એ સાચી 11 રસ, 11 રસ બંધ કરી દેવા. આપણે અત્યારે 11 રસ વાળી 11 રસ ખાય છે. આજના દિવસે તો ભાખરી કે રોટલી કે બ્રેડ કે ઓઇલ ચલાવી લે, 11 રસના દાડે તો બાપા ડિશમાં માણીને તો 11 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિય, 11 મન એને ઉપવાસ કરાવવાના છે. કેવલ માત્ર પેટમાં અનાજ નહીં જવા દેવાનું, એ નહીં, એ તો આરોગ્યની દ્રષ્ટિએ સારું છે. 15 દિવસે એકવાર ઉપવાસ કરો, નિરાહાર કરો, એટલે તમારું અંદરનું જે ફંક્શન છે આ બોડી એની અંદર એને આરામ મળે. તમારી કાર પણ ખૂબ ચલાય ચલાય કરો તો અમુક કિલોમીટર પછી એને ઊભી રાખવી પડે. એમના પ્રુ અંદર ભર ભર અમુક લોકો તો બાપા એવું લાગે કે જાણે ગટર હોય, નાક 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 જ કરતા હોય. હા, હું આવતો તો ત્યાંથી ઇન્ડિયાથી બાજુમાં એ બાજુમાં સીટ ઉપર બેઠા હતા, એક પણ વસ્તુ બાકી નથી રાખી લો. અને એથી મજાની વાત એ કરું, હું વિઝા લેવા જે દિવસે બોમ્બે ગયો તે શતાબ્દીમાં ગયો, એટલે એ સારી એવી ટ્રેનમાં બેઠા બેઠા પ્લેનમાં એવી રીતની સીટ ઉપર બેઠા બેઠા જવાનું, તો મારી પાછળની સીટમાં એક બેઠા હતા. હું જોયા કરતો તો સતત હું આરામ સુધી ચર્ચા કર્યા કરીએ, જેટલી વસ્તુ પીરસાણની ત્યાંથી બેઠા અમે 2 વાગે 2:25 સેકન્ડ ગાડી ઉપડી અને આજે 9 વાગે ત્યાં પહોંચાડી દીધા, એક પણ આઈટમ જવા નથી દીધી. વિચાર કરો તો, કારણ કે એને એમ હોય કે મારી ટિકિટમાં આવી ગયું છે. ઘણા લોકો તો ટિકિટ વસૂલ કરતા હોય,
ઘણા લોકો આ એવું જોઈએ આપણે એમ કે ઘણા લોકો તો જાણે ટિકિટ વસૂલ કરવા માટે જ ધંધો કરતા હોય, પણ એને પણ આરામ આપવાની જરૂર છે. એ બધા ફંક્શનો સહી સારું રાખવું હોય તો એને પણ એ રીતે આરોગ્યની દ્રષ્ટિએ. પણ સાચી અગિયારસ કઈ તો જમોને એ તો બરોબર છે, ન જમવું જોઈએ, પણ ખરી એકાદશી તો એની થઈ કે એકાદશીના દિવસે અગિયારે રસ એને બંધ કરી દો. એ અગિયાર રસ કયા? તો દસ ઇન્દ્રિય, અગિયારનું મન, એ અગિયારે અગિયારને આહાર બધા બંધ કરી દેવાના. કેવલ આહાર લઈએ તો ભગવાન નો જ આહાર લેવાનો. એ સાચી અગિયારસ, એ સાચી એકાદશી. આ શાસ્ત્રોમાં સાચી એકાદશી કરવાનું કહ્યું છે. કઈ રીતે? તો સવાર થી લઈને સાંજ સુધી જોબ બંધ. આ તો શિક્ષાપત્રી ની કથા. અને સાંભળ્યું હોય તો એ બધું પાલન કરવું પડે. તે દિવસે ઠાકોરજીના સાનિધ્યમાં સવારથી બેસી જવાનું. આંખ જો કોઈને નિરખે એ ઇન્દ્રિય આંખ, આંખ જો કોઈને નિરખે તો મારા ઠાકોરજીના સ્વરૂપને જ નિરખે. ઠાકોરજી સિવાય કોઈ બીજું એને દેખાય નહીં. કાનથી જો કંઈ પણ સંભળાય તો મારા ઠાકોરજી વિશેની જ વાત એ જ સંભળાય, બાકી કંઈ સંભળાય નહીં. જીભથી કઈ બોલાય તો મારા ઠાકોરજીના ગુણાનું વાદ થાય, એના કીર્તન ગવાય, એનું સ્મરણ થાય, એની કથા ગવાય, બાકી કઈ ન થવાય. આ એકાદશી હૃદયમાં ધારણ કરાય તો ઠાકોરજીનું સ્વરૂપ જ ધારણ થાય. આ અગિયાર. અને ગામડામાંથી જે આવ્યા હશે વડીલો, એને ખબર છે કે જૂના જમાનામાં ખેતી ચાલતી હતી બધી બળદોથી. મેં પણ જોયેલું છે ગામડામાં પૂર્વાશ્રમમાં કે અગિયાર તેની ખબર નથી. એવું લાગતું કે આ લોકો રવિવાર બધા સ્કૂલમાં રાખે છે અને આ દાદાની બધા અગિયાર છે કેમ રજા રાખે છે ખેતર જાણે એવું થતું હતું એમ. પણ આ મંદિરમાં આવ્યા આ બધું અભ્યાસ કરીને ખબર પડી કે આપણા કરતા એક ડાયા છે વધારે. કે ખ્યાલ છે કે એકાદશીના દિવસે અક્તો આગલા દિવસે સાંજે મંદિરમાં નગારો વાગે આરતી પછી છેલ્લે, એટલે આખા ગામમાં ખબર પડી જાય. મોટું ગામ હોય તો અમારે તો એ બાજુ એવી પદ્ધતિઓ કે મોટું ગામ હોય તો પેલા તો આ હતું નહીં માઇક્રોફોન, અત્યારે તો એક મંદિર ની અંદર બોલી દે એટલે આખા ગામમાં બધે સંભળાઈ જાય કે આવતીકાલે એકાદશી છે. એનો અક્તો પારવાનો છે. અક્તો આવો શબ્દ વપરાય કેમ કર્યું હોય બરોબર ને ગામડામાં. તો એ અક્તો કીએ એટલે આજે બધું અટકવાનું છે એમ, અટકાવી દો બધું. કોઈ પણ જગત સંબંધી કાર્ય નહીં, જગદીશ્વર સંબંધી કાર્ય કરવાનું. અને એ કા નગારો વાગી જાય મંદિરમાં એ ન થાય તો ઢોલ લઈને ઢોલી ગામમાં નીકળે, શેરીએ શેરીએ ગલીએ ગલીએ મોહલ્લે મોહલ્લે. એ પોતે હાલ પડે કાલે એકાદશી છે, કાલે અક્તો છે, દર 15 દિવસે દસમના દિવસે નીકળે. આ જોયેલું છે. આપણી સંસ્કૃતિ હતી, આપણી પરંપરા હતી. અને તે દિવસે બધા કોઈ ચોરા વાળા ચોરે બેઠા હોય, મંદિર વાળા મંદિરે બેઠા હોય, એ આખો દિવસ ભગવાનની કથા વાર્તાઓ ને બધું થાય. કોઈ શિવાલયોમાં બેઠા હોય, ગમે એને માનતા હોય, પણ કોઈ લોકો તે દિવસે હાથી જોડે નહીં, ગાડા જોડે નહીં. ને એવું જોયું છે કે કદાચ કોઈ જો જોડે ને અનિવાર્ય સંજોગોમાં તો એને અનાજ એક મણ અનાજ મંદિરમાં નાખી જવું પડે. કેવા બંધારણ, કેવા નિયમો હતા અને બધા પાળતા હતા, પાલન થતું હતું આ વસ્તુ. તો આ તો જનરલ વાત છે કે પોતાના ધંધાઓ એ છોડીને પણ આ કામ કરતા હતા. તો એકાદશી આપણે સાચા સત્સંગી સાચા વૈષ્ણવ એ કેવડાવું હોય તો આની એકાદશી કરવી જોઈએ. આજે પણ એવા ઘણા હરિભક્તો છે કે એકાદશીના દિવસે સવાર પડે અને પોતે મંગળા આરતીથી મંદિરમાં આવી જાય, આખો દિવસ કઈ નહીં લેવાનું, માળા કરે, એમાંથી
થાકે તો વાંચન કરે, એમાંથી થાકે તો થોડી પ્રદક્ષિણા કરે, આખો દિવસ મંદિરમાં સંયમ થાય પછી ઘરે જવાનું. આજે પણ આવા હરિભક્તો છે, વર્ષોથી આ નિયમો લીધા, 11-11 વર્ષની ઉંમરથી લીધા, અને મેં એવા હરિભક્તો જોયા છે કે આજ પોતે 82-82 વર્ષની ઉંમરે પહોંચ્યા છે, છતાં પણ આ નિયમ તોડ્યા નથી, આ નિયમો તોડ્યા નથી. આવા પણ નિયમો લેવા વાળા છે. તો એકાદશી એનું વ્રત એને અવશ્યપણે આ રીતે કરવું જોઈએ. 11 ઇન્દ્રિયો એ ભગવાનમાં જોડી દેવાની, ભગવાનની અંદર જોડાય, અને જો એ ભગવાનના સ્મરણ અને કીર્તન કરતા કરતા એ દિવસ પસાર થાય એટલે આધ્યાત્મિક તમારું એટલું બળ વધી જાય. પછી જે ઓલા ભૂત કીધા ને શરૂઆતમાં વાત કરીને, કામ ક્રોધ લોભ રૂપી, એ બધા દબાઈ જાય, બચારા જીર્ણ થતા જાય ધીરે ધીરે. કોઈ ખાવા ન આપો, આહાર એ ભગવાન શબ્દે આપણે જો કરી લઈએ તો એ બધું જ પૂરું થઈ જાય. તો પછી આપણે હું કોણ એ વસ્તુ ન આવે, મને આગળ કેમ બેહવાનો દીધો, મારું નામ કેમ લિસ્ટમાં ન બોલ્યા, એ પ્રશ્ન ન આવે. કારણ કે આપણે એટલું ભજન અને એવા વ્રતો કર્યા છે જેને કારણે કરી આપણને આ ફળ મળ્યું. એકાદશી કઈ રીતે કરવી, તો શાસ્ત્રમાં એમ લખ્યું, એકાદશીના દિવસે મુખવાસ ન ખવાય, પાન બીડું ન ચવાય, એવું લખ્યું છે. એકાદશીના દિવસે મુખવાસ પાન બીડું ન ચવાય, દાંતણ પણ ન કરાય. શા માટે? એની અંદર જીવ છે, લીલું દાંતણ તમે કરો તો એના માધ્યમે કરી અને એક જીવ કપાયો એટલે 15 દિવસે પણ એને આરામ. બીજું એવું પણ કહી શકાય કે દાંતણ નહીં કરવાનું કારણ એ છે કે મુખ સ્વચ્છ, તે દિવસે આપણે 12 કોગરા પાણીના કરી લેવાના, એનાથી મુખ સ્વચ્છતા કરવાની. એક ઋષિએ લખ્યું છે અંદર કે કદાચ તમારે ઓલ ઉતારવી હોય તો પટ્ટી, યા તો અમે તો બધા ઓળિયા થઈ ગયા છે, પણ નહીતર પાંદડું જે હોય એનાથી ઉતારી લેવાય. આ વસ્તુ તે દિવસે તેલ નું ખાય માથામાં, ચંદનના લેપ ન કરાય, બહેનોએ પુષ્પની વેણી ન ગૂંથાય. અને 3 દિવસ સુધી એવું કહ્યું કે કેટલા દિવસ, દસમના દિવસે આ બધું બંધ કરી દેવાનું, દસમી નહીં કરવાનું, એકાદશી તો ઉપવાસ એટલે નહીં કરવાનું, 12ના દિવસે પણ નહીં કરવાનું, 13 દિવસ પછી ઓકે. શાસ્ત્રોમાં લખ્યું છે. સ્વામી ભાષ્ય ની અંદર ટીકા કરતા એ સતાનંદ સ્વામી આવું કહે છે, આ રીતે રહેવું, આ રીતે પાલન કરવું. હવે કોઈ માણસ અતિ બીમાર છે, પણ અતિ બીમાર છતાંય એને તો શું કરવું એવું બતાવ્યું, તો સાંજ સુધી એને ઉપવાસ કરાવો, સાંજના 5-6 વાગ્યા સુધીનો ગાળો ગૌધન, એટલે ગાયોનું ધણ ગામમાં આવે એવો સમય, એવા સમય સંધ્યા પહેલા એવા સમયે એને અવિષ્યા, એટલે અવિષ્યા એટલે ચોખા, ચોખા અને દૂધ કે ચોખા ને દહીં ઈ એને ખવડાવવું, પણ આખો દાળો તો નહીં જ, ચોખાને પણ પાણી માટે, કે જેને કઈ શરીરમાં રહેતું ના હોય, જેને તકલીફો હોય આવા માણસ એને પણ આખો દિવસ તો ઉપવાસ જ કરવાનો. એને સાંજના સમય 5-6 વાગ્યાના ગાળામાં એને આ ખવડાવવું, દૂધ અને ભાત ખવડાવવા. બીજું અવિષ્યામાં તલ, તો તલ એને અથવા તો તલ આપવા, તલ ખવડાવવા. આ એકાદશીના દિવસે ખૂબ નિયમો બતાવ્યા છે તે રીતે કરવા, એકાદશીના વ્રતો કીધા છે. એકાદશી નું શું ફળ છે પુરાણમાં કથા કહી છે કે જાણી જોઈને કરે એને તો અનહદ ફળ મળે,
પણ અજાણતાથી પણ જો કોઈ એકાદશી કરી દે તો રિસાઈને પણ જો કરે તો એનું શું ફળ છે એ બતાવે. પણ તી પહેલા એ કહી દઉં કે એકાદશી એના દિવસે રડવું નહીં, જો રડીએ આસોડા પાડીએ તો એકાદશીનું ફળ ચાલ્યું જાય. એકાદશીના દિવસે બ્લડિંગ શરીરમાં ન થવું જોઈએ. એટલે દાતણ મને એવું લાગે ફિલોસોફી સાયકોલોજી પ્રમાણે જોઈએ તો કે દાતણ કરીએ અને છોલાય કદાચ એટલા માટે પણ ના પાડી હોય તો બ્લડિંગ થાય, બ્લડિંગ ન થવું જોઈએ એકાદશીના દિવસે. આગળ રિસાઈને પણ કરેલી 11 રસ એકાદશી એ કેટલું ફળ આપે છે તો આપણે તો ભાવથી પ્રેમથી શ્રદ્ધાથી વિશ્વાસથી કરીએ કેટલું ફળ મળશે. તો પુરાણની એક કથા છે, એમ કહેવાય છે કે ગામ હતું અને ગામની અંદર સાસુને બહુ બે ઝઘડ્યા. તમારે અહીંયા બહુ સારું એ ઝઘડા થાય જ નહીં કોઈ દાડો. તો સાસુ ને બહુ બંને ઝઘડ્યા અને એ બંને ઝઘડ્યા એટલે સાસુ એ આટી વાળા અને એ તો હોય સાસુ ને મને કાઠિયાવાડમાં એક એવું કહેવાય સાસુ નું બીજું રૂપ સિંહણ. એ બાજુની ભાષા છે એ બાજુની વાતો કરો એ બાજુ આમ ફર્યા છે ને વધારે એટલે આમ વર્ષોથી સત્સંગમાં તો વધારે આવે છે અમદાવાદ બાજુ ભર્યો પણ મોટા એ બાજુ ત્યાં બધે એટલે એને એનું એનું બીજું રૂપ એવું કહેવાય એમ સિંહણ. પણ બાપ એ સિંહણ જેવી કરો તમે જુઓ ને તો ખબર પડે એ બધા આવ્યા હોય કોઈ છાસ લેવા અને પાછો એને કીધું હોય દીકરાની બહુ કે નથી તો ત્યાંથી પાછો લાયા કેમ પાછો વર્યો તો કે એને કીધું કે છાસ નથી તો કે ઈ ના પડે થોડો ને હું કહું છું છાસ નથી જાત. આ હોય એમ હારા હોય મજબૂત નહીં. તો આજે અહીંયા સાસુ ને બહુ બે ઝઘડેલા અને સાસુ નો બે ઝઘડેલા સાસુ આટી વાળા પણ હામે બહુ પણ એવી પાણી દા એવી આટી વાળી લે ઝઘડામાં ઝઘડા બોલા કે નહીં ખાવાનું બોલા કે ન ખાવું એમ કરી અને રિસાઈ ને બહુ તો બેસી ગઈ એક બાજુ. તો સાસુ કે હુઈ ન બોલાવ તો કે ના બોલાવે ત્યાં સુધી આપણે ખાવાનું ન જઈએ અને એમ કરીને આખો દિવસના ભૂખ્યા આ બેન રહ્યા રિસાઈને. પણ બહેનો એ વખતે એકાદશી હતી, એકાદશી અજાણ થતી કરે રિસાઈને પણ કરે તો એનું શું ફળ છે એ બતાવે એકાદશી. તો બહેનો એવું કે સાંજનો સમય થયેલો રાત્રિ પડી ગઈ તો એ બોલાય સાસુએ બોલાય ને ઘરમાં કોઈ કીધું નહીં તો દીકરાની બહુ પણ ખાવા જઈને એકાદશી પૂરી થઈ ગઈ. હવે 12મા દિવસે કુબેર અને કુબેર ભંડારીના બે માણસો એ નીકળ્યા પોતાનો પ્લાન લઈ. આપણો પ્લાન જેમ ઈંધણથી ચાલે પેટ્રોલથી ચાલે એમ દેવતાઓના પ્લાન છે ને પુણ્યથી ચાલે. પુણ્ય ક્ષેમ મૃત્યુ લોકે ગીતાજીનો પણ મત છે કે દેવતાઓના પુણ્ય પૂરા થાય એટલે લોકો મૃત્યુ લોકની અંદર આવે. તો એ લોકોનું પ્લાન જતું હતું અને કઈ જોવાનું મીટર રહી ગયું છે ભોગ વિલાસમાં કે અમારું પુણ્ય ખતમ થવા આવ્યું છે અને એમાં એમાં એનું પ્લાન પડ્યું નીચે નીચે ઉતર્યું એટલે નીચે આવ્યું ને પડ્યું એટલે આ લોકોએ પછી ત્યાં વાયલેસ કર્યું કે ભાઈ અમારા પ્લાનમાં ઈંધણ પતી ગયું છે અમારું પ્લાન ચાલતું નથી એનું કારણ શું. તો કુબેર ભંડારીએ કીધું કે ભાઈ તમારું જે પ્લાન નથી ચાલતું એનું કારણ છે તમારું પુણ્ય પૂરું થઈ ગયું છે. તો હવે શું ત્યાં જો કોઈ પુણ્ય તમને આપે તો મળે એ કઈ રીતે મેળવવું આ લોકોએ નક્કી કર્યું. તો કાલે એકાદશી ગઈ છે કોઈ જો વ્યક્તિ તમને એકાદશીનું ફળ આપે તો તમારું પ્લાન ચાલુ થાય ને તમે અહીં સુધી પહોંચી શકો. ઓકે આ લોકો ગામમાં ગયા, ગામમાં જઈને વાત કરી ભાઈ એકાદશી કોઈ કરે ને આ ગામમાં એકાદશી શું એ જ ખબર નહીં કોઈ એ બધી શું ભલા છે આ એકાદશી. આ જે લોકો ન માનતા એને તો એવું જ લાગે ઘણા લોકો એવું કહેતા હોય
તો એકાદશી શું તો આ લોકોએ નક્કી કર્યું ભાઈ આપને કોઈને આમાં કઈ ખબર પડતી નથી પણ આ તો દેવતાઓ કો હોશિયારો ને બીજું બધું ઠીક કાલ કોઈ ઘરે ઝઘડ્યા હતા કોઈ ઘરમાં ઝઘડો થયો હતો અને એમાં ન ખાતું હોય એવું કઈ કરી કોઈ વ્યક્તિ પૂછી રહી હોય એવી એટલે એ જેમ કીધું હા મારી બાજુમાં છે એ સાસુઓ ઝઘડ્યા હતા ને એમાં બહુ આખો દારો ખાધું નથી આ લોકો અમને લઈ જાવ એના ત્યાં આને હાથમાં જળ લાગ્યું તુલસી પત્ર મૂક્યા અને સંકલ્પ કર્યો એ સંકલ્પ થયો નીચે ત્યાં બેન જળ મૂક્યું અને પેલી બાજુ વિમાન ના પાંખ્યા મીંડા હાલવા અવાજ મીંડો ઘરેરાટી થતો ચાલુ થવા માંડ્યો આ લોકો ત્યાંથી ધોયા વિમાન ઉપડ્યું એમાં બેસીને વયા ગયા પુરાણની કથા છે એવું કહે કે રિસાઈને પણ જો કથા કરી હતી રિસાઈને પણ એકાદશી કરી હતી તો એમાંથી દેવતાઓના વિમાનો ઉડ્યા આટલું ફળ મળ્યું તો હવે આપણે તો જાણી જોઈને કરીએ છીએ તો અક્ષરધામનું સીધું વિમાન ઉપડશે ઉપડે તો મહારાજ કે મોરી વાત કરવી નહીં અને મોરી વાત જે દિવસે થઈ જાય તે દિવસે ઉપવાસ કરવો આવો સ્વામિનારાયણ જેવો બાપ મળ્યો આવો ભગવાન મળ્યો આવો ઈષ્ટદેવ મળ્યો અને એ ઈષ્ટદેવ મળ્યા પછી આપણે એના વ્રતો અને જપો કરીએ આપણે એની શરણાગતિ સ્વીકારીએ અને એની અંદર રહીએ અને આપણું કલ્યાણ નહીં થાય તો પછી એના આપણે બેના છીએ કદાચ નાની મોટી કોઈ આજ્ઞાની અંદર કદાચ ક્યાંક કઈ થતું હોય તો શું આપણું કલ્યાણ નહીં થાય સારી વાત છે કે વધારે વધારે ધર્મ નિયમો પાળવા પડે અમે કોઈના વિરોધી નથી વધારે વધારે રહેવું પડે પણ અમુક લોકો તો બાર એકથી નેગેટિવ વાતો કરે કેવલ નેગેટિવ આમ નહીં કરો તો આમ થશે આમ નહીં કરો તો આમ થશે માણસ એટલો જડ બની ગયો એમાં ને એમાં તેની જિંદગી એ જીવવાની ભૂલી ગયો બચારો એનું જીવન જે છે એ સારું એ જીવન એની અંદર ભગવાને તમને આપ્યું છે તો આટલું શું લેવા ભગવાન આપત જ નહીં આપ્યું છે એના દાન ધર્માજા પણ કરો એને વાપરો બી ખરા અને ભગવાને તમને સુખી કર્યા હોય તો એને ભોગવજો પણ ભગવાનની પ્રસાદી માનીને ભગવાનની પ્રસાદી માની અંતમ તંતર ભોગવજો અને જો ન ભોગવડાવો તો બધા સત્સંગીઓ એવા ન કરી દે કે કોઈ પાણના દાગીના નો બનાવી હક કોઈ હાઉસ નો બનાવી હક કોઈ હારા કપડા નો પહેરી હક એ ખાદીના પહેરી ફેર્યા કરો ગાંધીજી એમ ધોતી પહેરી પણ નહીં સ્વામિનારાયણ એમ કીધું કે મારો આશ્રિત અન્ન વસ્ત્ર ને આપણું એ કરી અને ક્યારે દુખી ન થાય એને આપણી પર દયા કરી અને દયા કરી આપણને સુખી કર્યા છે તો સુખ જે મળ્યું છે એ સુખને ભોગવો ને પણ એમાં ભગવાનનો ભૂલી જતા હો કહેવાનો આગ્રહ એ છે એને ભોગવજો પણ એ પ્રસાદી માની મને મારા ઠાકોરજી આપ્યું છે તો એ ભોગને વ્યાસને સારામાં સારું હાઉસ બનાવું પણ હાઉસ બનાવું તો એમાં મારા ઠાકોરજીનું મંદિર પણ સુંદર મજાનું બનાવું તમારા મંદિરની અંદર પણ સારી સેવાઓ કરો હું મારી માટે સારા દાગીના બનાવું તો મને સુખી ભગવાને કર્યો છે તમારા ઠાકોરજી માટે પણ સારા દાગીના બનાવું મારા દીકરાનું લગ્ન છે અને એ લગ્નની અંદર સારા ખર્ચા કરવાનો છું સારા કપડા પહેરવાનો છું પહેરવાનો છું તો મારા ઠાકોરજી માટે પણ સારામાં સારા એ વાઘા અલંકારો વસ્ત્રો અર્પણ કરું પછી હું ઉપયોગ કરું આવું કરી ભગવાનને અર્પણ કરી અને પ્રસાદી માની પછી ઉપયોગ કરજો કોઈ દોષ નથી કોઈ પાલન કરો આવો તો ભગવાને જે આપ્યું છે એ ભગવાને આપણને સુખી કર્યા તો એ સુખને આપણે નહીં ભોગવવાનું એ સુખને આપણે નહીં ભોગવવાનું એને જરૂર ભોગવો પણ ભગવાનને આગળ રાખીને ભગવાનને આપણો માલિક બનાવીને ભગવાનને આપણો શેઠ બનાવી અને આપણે એના મુનિ થઈ અને રહીએ
એ કઈ પણ ભાવ આવે તો ભાવમાં એમ કરો તેરા તુજકો અર્પણ, તેરા તુજકો અર્પણ, ક્યા લગે મેરા, ઓમ જય જગદીશ રે, જય જગદીશ રે, પોતાની જાતે જે મેં સ્વામી ક્યારે નહીં લખવાનું, પત્રિકામાં ક્યારે નામ નહીં લખવાનું, બોર્ડ ઉપર નામ નહીં લખવાનું, સ્વામિનારાયણ નું છે, સ્વામિનારાયણ ને આપવું છે. હું ક્યાં એનો યજમાન છું? સ્વામિનારાયણ દેવડાવે છે. આ ભાવ ના કરશો, આ ભાવ લાવશો અને આપવું પણ જોઈએ. ઘણી વખત કાલે ગાયું વિક્રમભાઈ મેળા તમારે ચર્ચા થઈ, વાત થઈ, વાત નીકળી. મેં કીધું એવું ના હોય, ઘણી વાર આપણે પ્રેરણા, બીજાને પ્રેરણા મળે એની માટે કરવું પડે, બીજાની પ્રેરણા મળે એની માટે કરવું પડે. તમે બધા ના કરો, નથી કરવું, નહીં આમ કરવું, મારા નામ ની કહેજો, પણ બીજાને પ્રેરણા થાય કે ભાઈ આ આમ થયું છે. ઘણી વાર તો નહીં કરી એવું કર્યો, કોઈ રિપોર્ટ ના પાડી હોય એટલે આમાં એમ લખી વાય ભગત ને પત્રિકા નો ડ્રાફ્ટ કર્યો હોય જગદીશભાઈ એમ તો અંદર લખ્યો એ ગરીબભક્ત તો ઘણા તર્કો કરવા એવા કરે, કોઈ નહીં મંજીર કરતું હોય છે કે ગરીબભક્ત છે. આવા તાર્કિકો પૂજા છે એટલે કોઈને પ્રેરણા મળે એટલા માટે પણ કરવું જોઈએ. અને વિક્રમભાઈ ની વાત નીકળી, કહી દઉં મારે એવો નાત્ર આનંદ થયો ને વાંચી પત્રિકા આવીને, મને એ બાબતનો અતિ આનંદ થયો કે મારી જિંદગીની જીવનની આમ તો કથા કલાક કલાક પ્રતિ એવી શરૂઆત બળદેવજી મહારાજના સાનિધ્યમાં જેતરપુરમાં મેં ચાલુ કરેલી, પણ જિંદગીની સપ્તાહ કથા 7 દિવસની જેને કહીએ કાયદેસર એવી સપ્તાહ કથા જો મેં ક્યાંય ચાલુ કરી હોય અને પહેલા પહેલા એના કોઈ યજમાન બન્યા હોય તો અસલાલીની ધરતી ઉપર અને સર્વપ્રથમ એ વિક્રમભાઈ જ યજમાન હતા. મારી જિંદગીની પહેલી કથા આજે મહારાજની દયાથી 200 ઉપર કથા થઈ ઠાકોરજીની દયાથી, પણ પહેલા પહેલી કથા એ મેં જીવનની કરી લગભગ 95-95 અને એ સમયની અંદર એ પહેલી કથાના કોઈ યજમાન હોય તો એ હતા અને વિદેશની ધરતી ઉપર કાયદેસરની કથા કરતો હતો અને એ કથા અહીંયા ચાલુ થઈ અને એ પણ 7 દિવસની અને એમાં યજમાન એ જોગામ જોઈએ. માયા ઘણીવાર ગોઠવાવી દેતા હોય, ઠાકોરથી ગોઠવાવી દેતા હોય, નહીં તો એને યજમાન પદનું કીધું ત્યારે એમને ખબર નહોતી સ્વામી આવવાના છે. ભગતને વાત કરી ત્યારે તો જીવનમાં મળ્યું છે, પ્રાપ્ત થયું છે એને ભોગવું છું. ભક્તિથી મહારાજને સાથે રાખી, મહારાજને આગળ રાખી અને એને કઈ કરી રહ્યો છું. તો ક્યારે મોડી વાત ન કરવી મહારાજ, આપણને ખુમારી હોવી જોઈએ હું કોનો છું શું છે. નાની નાની બાબતો એની અંદર મહારાજે નહીં જોવે, બસ નિષ્ઠા મહારાજની ઉપાસના. અંત્યનું વચનામૃત મહારાજ એમ કહે કે અમે જ્ઞાન અને વૈરાગ્ય, જ્ઞાન અને વૈરાગ્યનો પક્ષ મોરો કર્યો અને મોરો કરીને આવા મહામંદિરો બનાવી અન અમારા સાધુઓને એ વ્યવહારિકતાની અંદર લાવ્યા છીએ. વ્યવહાર સંબંધી કાર્યો સોંપ્યા તો એનું કારણ શું? મહારાજ કે ઉપાસના ટકી રહે માટે. મહારાજ કે જ્ઞાન ઓછું હશે તો ચાલશે, આની પાછળનો કહેવાનો હેતુ એ છે. વૈરાગ્ય કદાચ ઓછો હશે
તો ચાલશે, પણ ઉપાસના જો કાચી હશે, ઉપાસનામાં જો ભંગ થયો તો ક્યારેય નહીં ચાલે. ઉપાસના એટલે આપણું મેન એડ્રેસ, સરનામું. અને એ કયું? ઠાકોરજીના સાનિધ્યમાં ઉપાસના એક જ હોવી જોઈએ, મારો આરાધ્ય ઈષ્ટદેવ પરમાત્મા, અને એ મારા પરમાત્મા આપીને ગયેલા જે સ્વરૂપ, બસ એની સિવાય કાંઈ ન હોય. ક્યારે પણ હંમેશા એક તમારું હૃદય અને બીજું તમારું મંદિર, તમારું મન અને મંદિર આ બેને ચોખા રાખજો. તમારા મંદિરની અંદર પરમાત્માના સ્વરૂપ સિવાય બીજું કોઈ સ્વરૂપ ના હોવું જોઈએ, અને બીજું તમારું હૃદય એક ચોખ્ખું હોવું જોઈએ, એને લઈ બીજું ના હોવું જોઈએ. આ બે વસ્તુને ચોખ્ખી રાખજો. મંદિરમાં ઘણી વાર તો જઈએ તો એમ થાય કોની આરતી ઉતારી, બસ આપણને આપણા મહારાજ કહી ગયા મુખ્ય સ્વરૂપની અંદર સિંહાસનમાં ઘનશ્યા મહારાજ સ્વામિનારાયણ ભગવાન એનું સ્વરૂપ, બાજુમાં નરનારાયણ દેવ કે લક્ષ્મીનારાયણ દેવ સાઈડ ઉપર પધરાયેલા હોય, પણ મુખ્ય સામે સ્વામિનારાયણ ઈષ્ટદેવ મારો આરાધ્ય દેવ. તમારું મંદિર એની અંદર કાંઈ જ ન હોવું જોઈએ. તમે ગમે તે ગુરુને માનતા હોય તો પણ એ મંદિરમાં નહીં, સિંહાસનમાં નહીં. સિંહાસનમાં તો કેવળ પરમાત્માના જ સ્વરૂપ હોવા જોઈએ. તો ઉપાસના એમાં ક્યારે ભંગ ન થવા દેતા. આજ આપ એકાદશી, તો એ એકાદશી અજાણતાથી રિસાઈને કરી તો એને એમ ફળ મળ્યું. આ એકાદશીનો મહિમા છે. હવે કોઈ એમ કહે કે આ એકાદશી આદિના આ વ્રતો, એકાદશી આ કરવી, ઘણા લોકો તો એટલા બધા સાચા ઉપવાસ કેટલા, 12 મહિનામાં કેટલા કરવા, એ તમને હવે બતાવી દઉં. તો સાચા જે વ્રત 12 મહિનાની અંદર કરવાના 29, 20 વત્તા 9 બરાબર વૈષ્ણવ. રાજશ્રી વલ્ભાચાર્ય નંદન વિઠલેશ કૃતવાદ્યં વ્રતોત્સવ નિર્ણયઃ. અને પછી ના શ્લોકમાં તરત મહારાજ બતાવશે શું બતાવ્યું, શું કીધું. વૈષ્ણવ કોણ? જેના કપાળમાં ઉર્ધ્વ કુંડ હોય, જેના કપાળમાં ઉર્ધ્વ કુંડ હોય એ તમામ વૈષ્ણવ છે. જે આ તિલક આવે પછી ચાંદલાની સાઈડ વાગ્ય પછી થઈ, તિલક જેના કપાળમાં આવે બધા જ વૈષ્ણવ. એ ભગવાન રામને માનવા વાળો વૈષ્ણવ કહેવાય, ભગવાન કૃષ્ણને માનવા વાળો વૈષ્ણવ કહેવાય, અને ભગવાન સ્વામિનારાયણને માનવા વાળો વૈષ્ણવ કહેવાય, ભગવાન લક્ષ્મીનારાયણ દેવને માનવા વાળો વૈષ્ણવ કહેવાય. ઉર્ધ્વપુંડ નારાયણ સ્વરૂપ, બીજા શૈવ જેમાં ત્રિપુંડ આવે એ શૈવ કહેવાય, જેમાં ત્રિપુંડ આવે એ શૈવ કહેવાય. સ્માર્ત અને શૈવ વૈષ્ણવ. તો આપણે વૈષ્ણવ માત્ર, વૈષ્ણવ નો અર્થ 20 વત્તા 9 બરાબર વૈષ્ણવ. તો એ 20 વત્તા 9 એટલે 29. 29 વ્રત જે 12 મહિનામાં 365 દિવસમાં કરે એ સાચો સત્સંગ, એ સાચો વૈષ્ણવ. બીજું કાંઈ કરવાની જરૂર નથી. ઘણા બુધવાર કરે, ઘણા શુક્રવાર કરે, ઘણા શનિવાર કરે, ઘણા રવિવાર કરે, આ એક જ વસ્તુ કરી એની અંદર બધું જ આવી ગયું. તમે 29 ઉપવાસ, બાકી તમે ગમે એટલું કરતા હશો, ગમે એટલું કરશો, પણ આ 29 ઉપવાસ જો નહીં કરો તો બધું જ તમારું એરે છે, બધું જ માને છે. ગમે એવું સારામાં સારું બિયારણ હોય પણ ખાર ભૂમિની અંદર જઈને વાવી આવો તો એ ક્યારે પણ ઉગે નહીં. બીજ હોય પણ એને શેકી નાખ્યું હોય તો ઉગે નહીં. એ મુખ્ય વસ્તુ આ 29 ઉપવાસ તમે કરો એટલે બધું જ તમારું આવી ગયું.
કાઈ બીજી જરૂર નથી રહેતી. રાજાઓના રાજા આ ઉપવાસોના વ્રતોના રાજા છે. તો 29 કયા? 24 એકાદશી. 29માં 24 એકાદશી, 24 24 અગિયારસ એ કરવાનું. 24 એકાદશી સિવાય હવે બીજું શું રહ્યું? 5. 24 ને 5 29 થાય ને. હવે 5 બીજા રહ્યા, તો 5 બીજા કયા? એક રામનવમી, એ તો આપણે હરિજયંતી પણ છે, સ્વામિનારાયણ ભગવાન એનો પણ પ્રાદુર્ભાવ છે. એક રામનવમી, બીજી જન્માષ્ટમી, ત્રીજી શિવરાત્રિ, ત્રીજી શિવરાત્રિ, એક વામન દ્વાદશી, વામન ભગવાનની જયંતિ, એ અડધો દાડો કરવાનો, વામન દ્વાદશી, અને પાંચમી નરસિંહ ચૌદશી, વૈશાખ સુદ ચૌદશી. આ 5 + 24 બરાબર 29. આ 29 ઉપવાસ અવશ્ય કરવા જોઈએ. અને આ 29 કરો એટલે એમાં તમારે બુધવારે આવી ગયા, ગુરુવારે આવી ગયા, બધું જ આવી ગયું. બાકી તો લોકો નહીં તો કેટલા એમાંથી ઊંચા બચારા ન આવે. આજે રામનવમી, આજે નોમ હરિજયંતિ કરે, બીજા દિવસે શનિવાર આવે એ કરે, ત્રીજા દિવસે અગિયારસ આવે એ કરે, પણ આ દેહનું દમન એવું ના કરતા કે જેનાથી તમારો દેહ એ ખરાબ થઈ જાય, કે ભગવાનને તમે ના બચી શકો. વ્રત નિયમો અત્યારે ચાતુર્માસ ચાલે, ચાતુર્માસ કરવા જ જોઈએ. ધારણા પારણા ચાંદના એનો કરવી જ જોઈએ, સારું એ કરીએ તો. પણ એ શરીર સંપત્તિ તમારી સારી હોય ત્યારે કરવા, જરૂર કરો, બહુ જ સારી વાત છે. પણ એ તમારી શરીર સંપત્તિ સારી હોય એ ટાઈમે કરો. પછી આપણે અત્યારે કરીએ ચાંદ્રાય, અને પછી એક દોતો ભરીને દવા ખાવી પડે. હું કરું નિર્જલા, અને બીજા દિવસે પછી પથારી ઉડી જવું પડે. એટલે નહીં, કરવી તો પડે, પણ એનો મતલબ એવો પણ ના રાખતા હું એકાદશી નહીં કરવાની. હા, કે હું બીમાર પડી જાઉં છું, ન કરું, બલ પડી જાઉં, વાંધો નહીં. પણ 29 ઉપવાસો એ અવશ્ય કરવા જોઈએ. આ 29 ઉપવાસ, આ કીધા 20 + 9 બરાબર 29. આ ઉપવાસો એને અવશ્ય કરજો. ઉપવાસના દિવસે ત્યારે સેવિંગ ન થાય. ઘણા લોકો 1100 હોય તે આવે ને, મારે ખોલા આજે દાઢી કરી રહ્યા, તો કે હા કર નાખી, કેમ ન કરાય? ઉપવાસના દિવસે વાળ ન કપાવાય, દાઢી ઊંચ ન કરાવાય. પણ દિવસે બધો આવતો આ પ્રમાણે ઉપવાસો કરવા એ બતાવ્યું છે. આ 29 ઉપવાસ અવશ્ય કરવા એ બતાવ્યું. અમુક શાસ્ત્રોમાં તો ત્યાં સુધી સ્કંદ પુરાણમાં ત્યાં લખ્યું કે શિવરાત્રી જે કરતો નથી 1000 વર્ષ 1000 જન્મ સુધી, શિવરાત્રી જે કરતો નથી એ 1000 જન્મ સુધી જન્મો અલગ અલગ લે છે, ભટકે છે. ઘણા લોકો એમ કે આપણે તો આમ થઈ ગયા, પ્રોપર આપણે બીજું શું કરવાની જરૂર. પણ સતાનંદ સ્વામીએ આ ટીકા લખી છે, અને એ ટીકાની અંદર ઉલ્લેખ કર્યો, એમાં સ્પેશિયલ ટીક કરી, અને ટીક કરીને લખ્યું કે શિવરાત્રી જો કોઈ ન કરે તો 1000 વર્ષ સુધી, સ્કંદ પુરાણમાં લખ્યું કે 1000 વર્ષ સુધી એને ભટકવું પડે છે. એ જ રીતે કૃષ્ણ જન્મોત્સવ એને કરવો જોઈએ. આ જન્મોત્સવ ભગવાનના જન્મના દિવસે જે નથી કરતા, ભગવાનના પ્રાગટ્યના દિવસો જે નથી કરતા, એ લોકો યમના દૂતોનો માર ખાઈ ખાઈ અને મરી જાય છે. આવો શબ્દ નારદ્ય પુરાણમાં લખ્યો છે. અવશ્ય બીજું કહ્યું કે આ ક્યાં સુધી કરવું, તો સૂર્યોદયથી લઈ અને સૂર્યોદય સુધી. ઘણા જન્માષ્ટમી રાત્રે 12 વાગ્યા પછી ઠપકારે, પણ એ પશ્ચિમી લોકોને ચેન્જ, આપણે નહીં. આપણે પૂર્વને માનવા વાળા છીએ, આપણે સૂર્યને માનવા વાળા છીએ. ડબલ એકાદશી હોય તો સૂર્ય ઉદય સમયે, ઉદ્યાપના સમયે જે હોય, ભલે અડધો દાડો હોય, અરે 1 કલાક હોય,
પણ સૂર્ય ઉદય સમય હોય એનું જ પાલન કરાય, એ જ પરાય, બીજી ના પરાય, એ જ કરાય, એનું જ વ્રત કરાય. તો આ એકાદશીનું વ્રત એના આ નિયમો એ બતાવ્યા છે. અને એના એકાદશીના નિયમમાં તો મહારાજ પણ એટલા બધા ચુસ્ત હતા, આ વ્રત ઉત્સવો એના નિયમ એની અંદર પણ એટલા ચુસ્ત હતા. ખુદ શ્રીજી મહારાજ પોતે ત્યાં અયોધ્યામાં કથા વાર્તા સાંભળવા જતા, મહારાજને કથા વાર્તાની બહુ રુચિ. અને હવે ત્યાં મહારાજ જાય પણ એ કથા વાર્તા સાંભળતા ત્યાંના પુરાણી કથા કરે પણ 11 ન કરે. મારી વાણી તમારા હૃદય સુધી તો જ પહોંચી શકે. વક્તા કોણ સાચા? જે વક્તા વાત કરે એના જીવનમાં આચરણ હોય, પોતે એનું પાલન કરતો હોય અને પાલન કરીને કે તો જ એમાં પહોંચે, તો જ ઉગે. તમારા હૃદયની અંદર મારી વાત ઉગે તો માનવાનું કે હું પાલન કરતો હોઈશ તો જ ઉગે. બાકી હું પાલન ન કરતો હોય હું તમને વાત કરું તો તમારા હૃદય સુધી એ વાત પહોંચે નહીં. તમે સાંભળી લ્યો પણ એ તમારા હૃદયમાં ઉગે. વ્રતના દિવસે શું શું કરવું, શું ન કરવું, સૂતક, જેમ કે જન્માષ્ટમી હોય એનો ઉત્સવ હોય, તમે યજમાન બન્યા હોય તો એની એક વિધિ બતાવ્યો કે ઉત્સવ કે ઉપવાસ એના દિવસે જો સૂતક આવે મરણનું કે જન્મનું તો શું કરવું. તો બતાવ્યું સ્વામીએ ટીકાની અંદર કે એ દિવસે ઉપવાસ તો કરવો, ઉત્સવ પણ કરવો, પણ ઠાકોરજીનું પૂજન અને અર્ચન એ પોતે ન કરવું. જે લોકોને સૂતક લાગુ ન પડતું હોય એની પાસે કરાવડાવવું. ત્રીજું, બહેનો રજસ્વલા બહેન હોય તો એને ઉપવાસ માટે શું કરવું? તો રજસ્વલા જે બહેન છે એને ઉપવાસ ઉત્સવ એ અવશ્ય કરવા, પણ એને પૂજન આદિ પણ એને પણ ન કરવું. એના દિવસો પૂરા થાય પછી જ એને પૂજન અર્ચન આદિ કરવું. તો આ પ્રમાણે અહીંયા કોને શું કરવું ન કરવું બતાવ્યું. હવે શ્રીજી મહારાજ પોતે એ એકાદશી માટે શું કહેશે, એકાદશીની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એકાદશી કરવાથી શું ફળ મળે છે એ વિશેષ કરીને કથાને સાંભળીશું આવતીકાલે. અત્યારે પ્રભુના નામ સ્મરણની સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.